Today in standard 7, unit number 3, yes I will and activity 6. विद्यार्थी मित्रों अहीं एक्टिविटी 6 में विजयभाई अने रागिणी वच्चेनो संवाद जोड़का रूपे आपेलो छे। एने आपणे जे उदाहरण आप्युं छे ए प्रमाणे जोड़वानुं छे। मित्रों तमे जोड़का जोड़ता हशो तो ए विभागना जे होय एने आपणे बी विभाग साथे जोड़ता होईए छीए, पण अहीं आ जे जोड़का छे ए संवाद रूपे छे एटले आपणे एने थोड़ा अलग रूपे जोड़वानो प्रयत्न करीशुं। तो सौ प्रथम विजयभाई बोले छे एटले ऊपर वाक्य आप्युं छे के हेलो हैप्पी हर्बल शेम्पू। तो राघिणी जवाब आपे छे जे उदाहरण में तमे जोई शको छो के यस सर वॉट केन आई डू फॉर यू। एना पछी विजय भाई शू बोले हसे? रागिणी बोली यस सर वॉट केन आई डू फॉर यू। तो एना पछी विजय भाई बीजा नंबर नु वाक्य बोले हसे। तो आपणे अहींया यस सर छे त्यांथी एक एरो बीजा नंबर तरफ जवा दईशू। अने विजय भाई बोल्या आई वॉन्ट टू बाय योर शेम्पू फॉर माय शॉप। मारे तमारू शेम्पू मारी दुकान माटे खरीदवू छे। एना पछी रागिणी शू जवाब आपशे? तो ए एरो आपणे जवा दईशू प्रथम नंबर मा। रागिणी कहेशे हाउ मेनी बॉटल्स डू यू वॉन्ट। तमारे केटली बॉटल जोईए छे? तो एना पछी विजयभाईनो शू जवाब हशे? तो लास्ट जे आप्युं छे त्यां आपणे एरो जवा दईशू के विजयभाई कहे छे के 20 बॉटल्स डिफरंट टाइप्स कैन आई हैव अ प्राइज लिस्ट। जुदा जुदा प्रकारनी 20 बॉटल्सनी मारे जरूर छे, तमारी जोड़े एनू कोई लिस्ट छे प्राइज लिस्ट? तो रागिणी जवाब आपे छे श्योर सर अवर सेल्समैन विल कम टू यू। चक्कस साहेब अमारो जे सेल्समैन छे ए तमारी पासे आवी जशे। तो छेल्ले विजयभाई कहे छे थैंक्स दैट्स अ बेटर ऑप्शन। तो आ रीते आपणे संवादमां आ तो अहींया जोड़का रूपे आपेलू छे, पण जो संवाद लखवानो होय तो एक वखत विजयभाई सेड नीचे रागिणी सेड विजयभाई सेड रागिणी सेड करी अने आपणे संवादना फॉर्ममां पण आ लखी शकीए छीए। आ વિકલ્પોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂર્ણ કરી અને સંવાદ પૂર્ણ કરો। અહીંયા નીચે કૌંસમાં વિકલ્પો આપેલા છે અને હેરી તથા ચીમનભાઈનો સંવાદ આપેલો છે, એમાં ચાર ખાલી જગ્યાઓ આપી છે અને એ ચાર ખાલી જગ્યાઓના જે ઓપ્શન છે એ કૌંસમાં આપેલા છે, એનો ઉપયોગ કરી અને આપણે આ સંવાદને પૂર્ણ કરવાનો છે। સૌ પ્રથમ કૌંસમાં આપેલા વિકલ્પોનો અભ્યાસ કરી લઈએ। તો નંબર 1 એમાં આપેલું છે આઈ વિલ, એના પછી યસ વુ ઇઝ સ્પીકિંગ, નંબર 3 મેડમ ઇઝ ઇન ધ મીટિંગ સોરી। આ ચાર જે શબ્દો છે એ આપેલા છે। હવે નીચે સંવાદ જોઈએ। જ્યારે આવો સંવાદ પૂર્ણ કરવાનો હોય ત્યારે મોટાભાગે સંવાદની અંદર ઉપર પ્રશ્ન હોય છે અને નીચે જે હોય એ જવાબ આપવાનો હોય છે સંવાદને પૂર્ણ કરતી વખતે મોટાભાગે। અહીંયા પણ એવું જ છે। તો જોઈએ આપણે આ સંવાદ। હેરી સેઝ ઇઝ ઇટ મિસિસ શારદા મોદીઝ નંબર, ચીમનભાઈ સેઝ ખાલી જગ્યા, હેરીએ ફોન કર્યો છે અને પૂછે છે કે ઇઝ ધીસ મિસિસ શારદાબેન મોદીઝ નંબર, તો ચીમનભાઈ શું કહેશી? તો શારદાબેન મોદીનો નંબર છે ને ઉપરના ઓપ્શનમાં કહેશી યસ। હુ ઇઝ સ્પીકિંગ, હા તમે કોણ બોલો છો? તો હેરી કહે છે આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ। તો ચીમનભાઈ આગળ બોલે છે યસ મિસ્ટર હેરી ખાલી જગ્યા। તો મિસ્ટર હેરીને ચીમનભાઈ કહેશી કે મેડમ ઇઝ ઇન ધ મીટિંગ, મેડમ તો હાજર નથી, આ નંબર તો એમનો છે પણ મેડમ તો મીટિંગમાં છે। તો હેરી કહેશે વેન કેન આઈ મીટ હર, હું એમને ક્યારે મળી શકું? તો ચીમનભાઈ સેઝ ખાલી જગ્યા આઈ કેન નોટ ગીવ યુ ધ ટાઈમ, હું તમને ચોક્કસ સમય આપી શકીશ નહીં, અને એના આગળ ખાલી જગ્યા છે
એટલે ના પાડી દે છે અને ના પાડતી વખતે આપણે અગાઉ પણ જોયું છે પ્રતિભાવોમાં કે ત્યાં આવશે સોરી, તો અહીંયા આપણે લખીશું સોરી. એના પછી હેરી સેઝ વિલ યુ પ્લીઝ ગીવ માય નંબર ટુ હર, શું તમે એમને મારો નંબર આપશો? તો ચિમનભાઈ સેજ યસ, ચિમનભાઈ સેજ શ્યોર, ખાલી જગ્યા, તો એમાં આપણે લખીશું આઈ વિલ, હા હું ચોક્કસ આપીશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે સંવાદ હોય છે એ સંવાદને સમજી એનું અર્થગ્રહણ કરી ઉપર જે વિકલ્પો આપ્યા હોય છે એનો અભ્યાસ કરી ગમે તેવો સંવાદ આપણે પૂર્ણ કરી શકીએ છીએ. આભાર.